समरूं तूने सदा। आज बतमा जाल धरी मारे आहिरता अंधारा कलयुग ना उतरा यमा तारा बालक बेघाना था तो अंधवाला आशीर्वाद ना तारो ध्रुव थयन तक तकी माँ तू मत सागर नी माँ जहाज होया नी संकट हरया ने अधम उदाहरण पण वि बाटी कुल पिठवा तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जो माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो बजारे तू ही मोह माया विशेष न जागे न सोवे न हाले न डोले उपति न छती करंती किलोने ए भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेखान देखान मायान कायान साया विजे उदासीन आसीन निवासीन मंडी सरूपा विरूपा रूपा सुसरी कमंखान संखान संखा कहानी हरिकार सप्तम निराकार बानी न वोडा न प्रोडा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा विषाद शिखर पे फुहारो असो रूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो शिखर पे फुहारो असो रूप तोरो अने अजोनी सुपावे कटे फंद मोरो अजोनी सुपावे न थावानी थावानी होय परिवार ऊपर क्यांय पण ई थावा न दिए छुपावी दिए घात ने टाळी दिए एवी जगदंबा भगवती मां पीठळ अने ए मां पीठळना पटांगणमां एमना सानिध्यमां आजे बधाय युवानोए मळी अने स्नेह मिलन खाली आनंद करवाना माटे अने मळी अने आप मिलन को चाहा है कर कर बमणा है तो अश्व भक्ष अरुमीन ग्रह सो मिलने नहीं दे एवो आजनो आ प्रोग्राम अने एमा बधा ज अमारा तरवरिया युवानो दुहाछंद मां रमझट बोलावी खुशी थी आप एक स्नेह मिलन जेने कहेवाय एवो आ प्रोग्राम छे एमा पधारेला अमारो डायरो तो छे अमारो पण इतर समाजना मित्रो अने मामा डायरो अमारे देवात्मामा भीमसिंहमा बामरोटिया नायणमामा रामसिंहमा बधाय आम तो वर्षोथी आ बधाय आपणी साथे जोडायेला छे जोडायेला छे एटलुं ज नहीं पण आपणने क्यांक ने क्यांक आपणा कलाकार मित्रो जेटला छे एमने बधायने ક્યાંક ક્યાંક એકાદ બે પગથિયા ચડાવવામાં એનો હાથ છે એ અમને ખબર છે એનો હું પણ સાક્ષી છું
અને આ બાજુના ઘણા મેં પ્રોગ્રામમાં કીધું કે અમે હું પહેલી વાર જયારે આ બાજુ આવતો ત્યારે રામસીમામાં હોય કે ભીમસીમામાં હોય કે દેવતમામાં હોય ત્રણેય ભાઈઓ ભેળા આવે મામા, અને ક્યાંય ગામડે પહેલાં જ આવવાનું ત્યાં ભીમસીમામાં ટ્રેનમાં સાસણ ઉતરું એટલે ભીમસીમામાં લેવા આવે, પછી રામસીમામાં કે દેવતમાં પાછા વાળું કરાવવા લઈ જાય, પછી વારા ફરતી અથવા ભેળા ત્રણમાંથી એક ભાઈ તો આવે જ, એનું મોટરસાઇકલ ને બધું એની ગાડીની જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં આવવાનું, રૂપિયા ઉડાડવાના આ બધું ખાલી એને એનું ભાડું મારે એટલું દેવાનું, વળતા એનું મારે બધું સાંભળવાનું ઈ ગાય. એટલે આ તો ખાલી ખુશીથી એમ કહું છું, પણ બધું આવડે એમ, હું જે એટલું બોલું એ બધું એને મોઢે, ઈશ્વરદાનભાઈના જે કાંઈ પ્રોગ્રામ હોય એમના બધા મોઢે, ભીખુદાનભાઈ જે બોલ્યા બધું મોઢે, અમારા રાજામાં જે બોલ્યા હોય એને બધું આવડે પાછું, અને તોય પાછા સાંભળવા આવે એને ખબર છે કે આ જ બધું બોલવામાં આવશે. એટલે એવો મામા ડાયરો છે, ઇતર સમાજના મિત્રો પણ મને ખબર ન હોય નામની બહુ, એટલે આ તો માના સાનિધ્યમાં બધા અમારે ત્યાં આવ્યા છે એટલે અમારા માટે બધા હરખા. બીજું યુવાનોએ અહીંયા જે હમણાં મનોજભાઈ કીધું કે મળી, અને અમારો સમાજ થોડો નેહડામાં હોય અહોની રીતે બધાને માતાજીની દયા છે, પણ એકા બીજાને મદદ કરી શકીએ, કોઈને મદદ કરવી હોય તો કોઈ મોટો નથી નાનો નથી, ન કરવું હોય તો કોઈને કોઈની જરૂર નથી દુનિયામાં, એટલે એવું નથી કે ભાઈ કોઈને મદદ કે નાના માણસો હોય તો કરવા હાટવું, એને માતાજી બધાને હહુન હોય જ, પણ જો મદદ કરવી હોય તો ગમે એ કરી શકે, એમ બધા યુવાનો એક અમે સંગઠન કરી અને ગમે ત્યારે પોતાના હોય એકબીજાને જરૂરિયાત પડી હોય તો કાયમ આવી, આજે અહીંયા જે કાંઈ મોજ આવશે તમને અને આપના તરફથી આપવામાં આવશે તો એ અમે બધાએ જે રકમ થાય હે અમારું આ ગ્રુપ છે એ રાખશે, અને ક્યાંય પણ એ વેટાણે ક્યાંય ઓચિંતાની જરૂર પડે તો એમાં વાપરવામાં આવશે અમારા ચારણ સમાજના માટે. તો લોક સંસ્કૃતિની વાતો ગીતો, અને એમાંય શ્રાવણ મહિનો છે, મહાદેવ ભોળિયા નાથનો મહિનો છે, એટલે ચારણ છે એ શક્તિનો ઉપાસક છે અને શિવનો ઉપાસક પેલો હોય ચારણ. શરૂઆતમાં દુહાસનની થોડી ખૂબ આમ જમાવટ થઈ છે અહીંયા, પણ હું થોડી લેર કરાવી, પણ એની પહેલા અમારા શંકરદાન બાપુ મહાદેવ ભોળિયાનાથના પરમ ઉપાસક એમનો એક કીધેલું કવિ છે, અને બધાય ચારણો માટે એમને કીધું, ચારણ માતાજી પાસે શું માંગે, હે બાકુલા વાળી હે પીઠળ હે લાકડી વાળી, તો ચારણ જો માંગે તો શું માંગે, હું મારા વતી પણ માંગુ અને બધાય ચારણો વતી માંગુ. આ ચારણો માટે કીધેલું કવિ છે, હે મા પીઠળ ચારણ તન પ્રતિ જન્મ. આમ તો પેલા આખું કવિ બોલી જાઓ પછી થોડું વર્ણન, અહીંયા ઘરનો ડાયરો છે મોજ કરવી છે એટલા માટે. ચારણ તન પ્રતિ જન્મ ગજાચક વ્રત વિશુદ્ધ મન કાવ્ય યુક્તિ વક્તવ્ય કુશલ શ્રોતા ચિત રંજન દાન શક્તિ શિવ ભક્તિ અવિચ્છિન સુચિ સુંદરી સંતતિ સુચિ જસમય મમ જીવન. કવિ જોર દાસ જોર પાણ દાસ શંકર કહેત નિરુજ શરીર નિત રખી જીએ યે સકલ સુખ જન્મો જન્મ દેવી કૃપા કર દીજી. હે મા પીછળ તારી પાસે બીજું કાંઈ નથી માંગતો, બસ ચારણ તન પ્રતિ જન્મ. જેટલા અવતાર માણસ તરીકે અમારે ધરતીની માથે આવવાના હોય તો ભારતની ધરતી એમાં ગુજરાત એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં અમને આપજે અને ચારણ તરીકે અમને અવતાર દેજે. હે પીઠળ એટલું તારી પાસે માંગું. ચારણ તન પ્રતિ જન્મ અજાચક વ્રત, કોઈથી કોઈની પાસે ગમે એમ થઈ જાય તો એ માંગે નહીં કે મારે આટલી જરૂર મને આપો. ચારણ તન પ્રતિ જન્મ અજાચક વ્રત વિશુદ્ધ મન, ચારણનું મન વિશુદ્ધ હોવું જોઈએ, ખાલી શુદ્ધ જ નહીં, શુદ્ધ તો હોય પણ વિશુદ્ધ વિશેષ વિશુદ્ધ મન. ભગત બાપુ કહે છે કે કાદવુરમાં એ જે સંઘર્ષો તો ડોળા થશો શિશરા બનશો પછી હારા હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશો. કાદવુરમાં સંઘર્ષો તો ડોળા થશો શિશરા બનશો. આજ તો ખાસ અમારા યુવાનો એ બધાએ મળીને કે આપણે આવું, અમે બધા નક્કી કર્યું કે એવું ગ્રુપ હોય જેને જરૂર પડે ત્યાં અમારે દોડી અને ટાણે ફૂગી જવાનું, આ કોઈ આફત આવી હોય કઈક જે થયું હોય તો. પ્રેમી તળાવના એ જી પાણીડા તમે બધા સાથ મળી સૌ પી રહેજો અને આફળજો હતા હતા ઓલી જાજા બધા હોય એટલે થોડું થોડું ક્યારેક આફળવાનું થાય પણ હતા હતા ઘડીક વાર હોય પછી કઈ નહીં આપડા છે ને. પાળતણું રક્ષણ કરજો અને પછી કોઈ પીએ
કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો એમાં સ્વાર્થ કારણ કોઈ અવળા હાલે તો ઓલા પાણતિયાને કહી દેજો પ્રેમી તળાવના એ જી બધા યુવાનો પાણીડા સાથ મળી સંપી દેજો આફળ જો હતા હતા ઓલી પાળતણું રક્ષણ દેવાદ મામા બહુ રાજી થાવ છું નાન મામા કારણ કે અમારા બધાય અમારા હાડાતણ પાડા આપણે કોઈ પણ આમ તો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ પણ હોવની દાખલા તરીકે હોવ મારે મારા ઘરનું એડ્રેસ કોઈને આપવું હોય તો મારા ઘરનું જ આપવું પડે તો એ કંઈ જ્ઞાતિવાદ નથી એમ અમારા ગીરના જે ચારણો બધાય છે એના સંગઠન થાય અને બધા યુવાનો ભેળા થઈને નક્કી કરે કે અમારે સમાજ માટે અને કોઈ સમાજને કામ પડે આફત આવે તો પૂગી જાવું મદદ માટેનું ગ્રુપ થઈ રાજીપો બહુ થાય છે આફળજો અહતે અહતે પાળતણું રક્ષણ કરજો એટલે ચારણ તન પ્રતિ જન્મ અજાચક વ્રત વિશુદ્ધ મન કાવ્ય યુક્તિ મન વિશુદ્ધ હોય અને કાવ્ય યુક્તિ ભલે ઓછું લખે બે દુહા ખાલી હોય કે બે કવિતા હોય પણ ઈ કવિતા જ્યારે ચારણનો દીકરો જ્યારે બોલવા વળગે જગદંબાનું કોઈ વર્ણન કરતો હોય તો ઘોર નાદ ભવ ઘાટ થાટ ભાઈ અસુર સુ થાર થાર રામની ચોર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દાદ સ્કોટકસ તુંડ યગન રન તાટ હટ ફિર ભટ મુનિ અસકત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરન જી અરુ સકિત હર ચંડીશ કોપ કર અસુર સર ધમ નિકાર કર ખડક તર અસલ ધ્રુવ ડગ ગયા મિહિર ડગ ગયા દસિન મગ ગોતલ ફની જગ ગયા ગગન મંડલ ભય ડગ મગ ગોવર સમ ડગ ગયા માલ પર ગયા ધરની પર ગીર ધર પર જગ ગયા ફિર નહીં હોવન થર થર હર ગિરી સુસુર ગિરી હર હલ્લત યંબર જલ જલ ગઈ અધર ચંડીશ કોપ કર અસુર સર ધમ નિકાર કર ખડક તર આ ભગવતી પીઠડે જ્યારે પાટણના ચારણોની જ્યારે ભેવું આગી ગયા ત્યારે ઈદ રૂપ હાથમાં લાકડી લઈને લીધું હતું કોપે નપ ખડકત ધરણી ધરકત ખડગા પડકત ભડભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થાડરડ થાડકત અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભાઈ ભત અણભર જરજુંડા ખડકે ધર ખંડા ગસુર કુ તંડા ભાઈ બ્રેક મુંડા ચામુંડા રણ પડગ લગ રક્ત હાઈ દળ હકમક દેતા દકમક લે ખડગા સમરે થે સકમ કોપ શક્ત ક રૂંટળ ફગવત દે બડગા ધધરક દળ ધક ધક ભરત મખમક બાસક ભરફક ભરકુંડા ખડકે ધર ખંડા ગસુર કુ તંડા ભાઈ બ્રેક મુંડા ચામુંડા કાવ્ય વ્યક્તિ વક્તવ્ય કુશલ વક્તવ્ય કુશળ હોય ચારણ કોઈ દી બરાળા ન નાખે મારી નાખે તોડી નાખે ફલાણા કરી નાખે બોલવાનું ન હોય હમણાં મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધું હતું ઘણા એવા આવે ક્યાંક આપણે પ્રોગ્રામ વિડિયા જોઈ ગયેલી એન્ટ્રી ન વિખાવા દેતા હાવજ ને કોઈ દી એન્ટ્રી પાડવી જ ન પડે અરે રાફડા આડો બેઠો હોય તો ખબર જ પડી જાય એલા અહીંયા બેઠો છે ધુઆ આડો હોય તો ખબર પડી જાય મેં ઘણી વાર કીધેલું મામા કે કોઈ હુવર હોય કે કોઈ રોજડું હોય કે બીજું કોઈ જનાવર હોય તો એમ કેવું પડે કે હાવજ છે ઓલું છે છેલ્લે ખબર પડે ના ના એ તો રોજડું છે પણ કોઈ દી હાવજ હોય ને એમ નથી હાવજ છે એક રોજ એ તો સીધું એ અહીંયા બેઠો એમાં કોઈ દી નથી થયું હાવજ છે એક રોજડું છે સીધી ખબર જ પડી જાય એટલે કાવ્ય મુક્તિ વક્તવ્ય કુશળ કુશળ વક્તવ્ય હોય વિવેક હોય શ્રોતા ચિત્તરંજન અને ચિત્તનું રંજન કરે ચારણનું કાવ્ય હોય ખાલી મનોરંજન નહીં આ શંકરદાન બાપુ એક બધાય ચારણની જીભે આ કવિત મૂકે છે ચારણ આ માગે જે પહેલે તું સતત હું કે જે આ કવિત હું બોલું છું ત્યાંથી કે ચારણ તન પ્રતિ જન્મ જેટલા અવતાર મળે એ ચારણમાં મળે ચારણ તન પ્રતિ જન્મ અજાચક વ્રત કોઈથી માગું નહીં વિશુદ્ધ મન મારું મન શુદ્ધ હોય વિશુદ્ધ મન કાવ્ય ઉક્તિ હારા કાવ્યો લખું વક્તવ્ય કુશલ હારું બોલું માણસને મજા આવી જોઈએ આવું બધું પીછળ તરજીએ અમને અવતાર અવતાર એમ પાછું વક્તવ્ય કુશલ શ્રોતા ચિત્તરંજન ચિત્તનું રંજન કરે ખાલી મનોરંજન નહીં શ્રોતા ચિત્તરંજન કાવ્યુક્તિ વક્તવ્ય કુશલ શ્રોતા ચિત્તરંજન અને દાન શક્તિ ચારણ દેવાવાળો હોય લેવાવાળો ન હોય કોઈ દીજે જેટલું એની પાસે હોય ભલે થોડું હોય પણ કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા પછી હમવી હામે ના મોજ તાહળી મોડિયા એને થોડ આ બધા યુવાનો અટણ આમ ઉમળકા મારે ઓલો કે હું 50,000 આપી ઓલો કે હું 1,00,000 આપી ઈ કઈ કોઈ બ્લેક નાણા વાળા એટલા બધા છે ને હજી તો માંડમાં ને આ દેખાણું છે જેવું તેવું ત્યાં તો દાન શક્તિ શિવ ભક્તિ ચારણ છે ને એ શિવનો ભગત હોય પેલો શક્તિનો ઉપાસક છે જ દેવી પુત્ર છે પણ એની ભક્તિ શિવની હોવી જોઈએ બધાય ભગવાન ભગવત પણ શિવ ઉપાસક હોવો જોઈએ ચારણ દાન શક્તિ શિવ ભક્તિ અવિછિન સુચિ સુંદરી હે પીછળ જેટલા જન્મ મળે એટલા મળે સુચિ સુર હારી ચારણ દેજે કોકને રોટલા ઘડીને ખવરાવે એવી મહેમાનને લઈ આવી હગું એવી સુચિ સુંદરી સંતતિ સુચિલ
ભલે એકાદો દીકરો હોય કે દીકરી હોય પણ એ સંસ્કારી હોય, અમારા કુળના સંસ્કારને જાળવી રાખે. સૂચી સુંદરી સંતતિ સૂચિલ જસમય મમ જીવન, અમને જોઈને કોકને મોજ છૂટી જાય, મરો મરો આ ક્યાં મેર્યો એવું ન થાય. હે બાકુલા વાળી આ કરજે. સૂચી સુંદરી જસમય મમ જીવન. કવિ જોડ શંકર કહે, નિરુજ શરીર નિત રખી જીએ જેટલા, અને પાછું શરીર કાયમના માટે નિરુજ એટલે રોગ કોઈ પ્રકારનો ન થવો જોઈએ. ભલે કદાચ 70 વર્ષે જીવી હો નહીં, પણ રોગે ભૂંડે હો વરે પૂરા થાય તો 20 વર્ષ દવા હાલે એવું ન થવા. નિરુજ નિરુજ શરીર યે સકલ સુખ જન્મો જન્મ દેવી કૃપા કર દીજે. હે માં પીઠળા, એટલું ચારણોની પ્રાર્થના સાંભળજે. બાકી અમે અમારી રીતે બધું વ્યવહાર નાન તેન બધે કમાવાનું વિશે મહેનત કરી લેવું, પણ આજે એટલું તને કીધું એટલું અમારું ધ્યાન રાખજે. એવી ભગવતી માં જોગમાયાના સાનિધિમાં હું થોડીક કાલાવાલા કરી લઉં, એટલા માટે મેં શિવની વાત કરી. એટલા માટે કઈ ભભકા ગાણ ભૂત ભયંકર ભૂતળ ના દિયા દંખાર તેના યાંગર ભૂતળ ના દિયા દંખાર તેના કે ભાણકે દાળ યમાર બાદાય બંગાર કાનક દંગર પાવગે મે કબ કોઈ દ દંગર બાહ દ દંગર શંકર તે કૈલાસ ચરે હર મે હર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાલણ નાચ કરે. આહા બધા રૂપાળા કાયમ રીજે પણ ભેળા ભેળાઈ રાખે ભૂત એ અમારો કૈલાસ વાળો કાગડા. હિમાચળ હાલત હાલત નૃત્ય હજાર હરે હર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાતન નાચ કરે. બધાય અમારા છે અને અમને અમારા પ્રેમની લાગણીને બંધાઈને બધા આવ્યા છે, પણ મામાએ મને અમારા રાજામાંય નામ થોડા દીધા છે એટલે ફરી બોલી જાઉં. ભીમસિંહ મામા બામરોટિયા, નારણ મામા પંપાણિયા, રામસિંહ મામા પટાટ, અને ભીમસિંહ મામા વાઢેર અને દેવાભાઈ વીરડા, આ બધાયનું સ્વાગત છે. અને નામી અનામી કોઈ બીજા મિત્રો પણ અહીંયા આવ્યા હોય તો બધાયના અમે ખૂબ ઋણી છીએ. અમારું છે, અમારો પ્રોગ્રામ છે અને તમે બધા આવ્યા છો. અને અમે જાહેરાતો આમ કરી નથી, ફોનથી ખાલી કીધું એટલું, નકર તો ઘણું બધું પણ આગે આગે ગોરખ જાગે હજી ઘણી કરીશું. પણ મેં કીધું એમ આ બધા અમારી કાયમના માટે આપણા સમાજ સાથે જોડાયેલા છે ગહાવા, અને જોડાવા માટે ગહાવું પડે એ નક્કી કરી લેજો. ઘણી વખત ઘણા કહેતા કે મારો ધડો ન કર્યો, ધડાનો પાણો જોયો ગહાઈ ગયો હોય હાવ, એના માટે ગહાવું પડે. અને હા, જોડાવા માટે બીજાના માટે કોકને સારું કરવા માટે આપણે ઘણું ઘણું કરવું પડતું હોય. અને ભગત બાપુનો એક દોહો છે કે ગળ્યું હાખું ગળવા અને ધર પર નીચું ઢળવા,
फल मीठा फळवा आंबा ने केवू पड़े नहीं कागड़ा। कोई दिवस आंबा ने केवू पड़ू भाई वैशाख महीनो आव्यो ने हवे केरी मोटी थई गई थोड़ोक नमी जा ढळी जा केवू न पड़े ई तो जेम फळ आवे एम नीचो ढळतो जाय पण लाख लींबोळीए लींबड़ो न नमे ई तो आ भामो ऊंचो थातो जाय जेम लींबोळीओ आवती जाय પણ લીમડાને ટેકા ભર્યા હોય એવું ભાડ્યું નથી ક્યાંય એ તો આંબાને કેરીઓ આવે ને એટલે ડાળ્યું ટેકા જે નમે એને દુનિયા ટેકા આપે બાકી ઉલાળા મારે એને ટેકા ન આપે એટલા માટે પણ શાંતિ કરાણ એક તો શાંતિ કરાણ આ મામાવા અમારે માયક વાળો મામો જ છે કાયર મામો આ પહેલેથી જોડાયેલા છે ભેળા ભેળા પાછું જગત આખા નું ભરણ પોષણ કરાણી અને ઘડણ ઘણા બહુ ગાય અરે હા એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વૈરા કોરહના પલ્લા છૂટે છે મને ઓલી કવિતા મારી ખૂબ બધે બધાએ વધાવી સમગ્ર ગુજરાતમાં પણ આયા મને લાગુ પડે અમારા યુવાનો માટે ખાસ મામા તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો આંખનું નૂર ક્યારે વધે ગમે એટલા પૈસા મળે ન વધે જરૂરી છે પાછા પણ નૂર ત્યારે જ વધે કે સાચા પ્રેમથી કોઈ મને તમને ભાઈબંધ હોય એ ભેટી પડે પોતાના ભેટી પડે ત્યારે નૂર વધી જાય આંખોના નયનના નૂર લાગો છો અને અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું તમે તમારા પૂરમાં કઈ અમને તાણી હગો કોઈ દી તમારા પ્રેમમાં નાનું ઝરણું કોઈ દી તાણે અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો એટલા માટે મને આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામી કહે છે અરે ખમા મામા ઘુગુરુ ખમા ખમા મામા જાંજર ખમા ખમા મામા 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 ફરમાઈશ બહુ સરસ છે પણ એકાદ કડી મને બહુ યાદ નથી ભગત બાપુનું અદ્ભુત છે ગીત પણ એકાદ મુખડું જોઈશું નકર બીજા કોઈ ભાઈ અને અમારે પર્વતમાં ચાંડેરા વિપળવાથી પધાર્યા છે એમનું પણ અમે અહીંથી સ્વાગત કરીએ છીએ મોજ એટલી બધી આવી ગઈ કડી આગળની ભૂલાઈ ગઈ બોલો કાયમ ગાઉં છું તોય યાદ હોય કહેજો જરા કમમમ પછી હું કોઈ આપણને કેળો બતાવે પણ ભેળા કેટલા ગાવે ઠેઠે બજ
करना दे। અમારે અમીર મામા ખીરદારથી પધાર્યા છે અને દેવા મામા જોટવા પણ બધાયનું અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ। કદાચ કોઈ એવા મિત્રો હોય કે આમ સીધા આવીને બેસી ગયા હોય તો અમને ખબર ન હોય તો એનું પણ હું બધા મિત્રોનું અહીંયા સ્વાગત કરું છું। અને બનિયા ધર્મ ભર્યા માતા દીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગાર યુવાને લહેર કરાવી તો હું પણ થોડી મોજ કરી લઉં। આમ તો ગયે વર્ષે તો પોણા પાંચ મહિના મેં વર્યો હતો, આ વખતે આપણે રાહ જોઈ છે એ પીછળ લાકડીવાળી મહાદેવ ભોળ્યોનાથ ભગવાન દ્વારકાવાળાને બધાને પ્રાર્થના કરી હવે વરહી જાય અને કૃપાનો વરસાદ કાયમના માટે વરહતો રહીએ હે બાપુલાવાળી, અને અમે બધા ભેળા રહી કાયમના માટે અને કેવો વરહાદ વરહાવે તો ગીગા બાપુ બારોટ કે છે એવો વરહાવે એટલે મેડા નિસાટી વાદળા કાળા ભોગળા ભંબારે જોકે કઈશું બોત રાતે માથે બુતર્યા દરાર તાતો ભૂગોરા મોરલા માથે બહારી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા ગંગા મોજ આવતી હતી, હું આવતો હતો ત્યારે એક સફાખરું લખતો એટલે યાદ નથી, એકાદી લીટી આવે ખાલી તમને ઉપડે એ ખાલી લીટી કહું, આગળ પછી પાકું કરવું પડે ને આ સફાખરું, તો પણ મને તારણો માટે એક સફાખરું લખ્યું છે એકાદ લીટી ખાલી કે શરૂઆત આવી છે એમ અમે ચારણો સોગાળા પાટા સીધું યાદ નહીં આવે બે કડી છે પણ બહુ સરસ એટલે
रहता है। तू कहती थी तेरा चांद हमें और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा फूल बनके में खिल जावा इतनी सी है दिल की आरजू। ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सह। मैं पूज रहे तेरी आन सदा सह जान मेरी रहे ना रहे। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह। टीका न पड़े कभी रंग तेरा जिस मौसम निकल के तू ઘરનો ડાયરો છે મોજ કરવી છે ઘણી બધી ઉમળકા વાતો ના અને ગીતો ના આવે છે પણ આ મામા ડાયરો મને ખબર છે આને વ્યસન છે બધાયને સારું સાહિત્ય સાંભળવાનું તો મામા મને આમ તો કેહરી કેસરી ફિલ્મમાં આ ગીત આવ્યું બહુ સરસ રીતે આવ્યું અદ્ભુત શબ્દો છે એક એક કડીના પણ મેં ગોત્યું એમાંથી મને શું મળ્યું તો પેલી જ કડી જે હું બોલું છું ઓ માઈ મેરી क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूं मैं चांद हमेशा रहता है। मारे जा गीत बिहारू हो तो क्या बेहे नानकड़ी बात माँ पीछड़ नु सानिध्य छे अने हवे तो आमा एम मानो नी के कलाक पछी आपणे 15 ऑगस्ट कहेवाय एटले मारे आटली थोड़ी यादी थावी जोई केटला क्रांतिकारीओए पोताना जीव होमी दीधा माँ भौम माटे माँ धरा माटे आ देशनी धरतीना युवानो अने दीकरीओ धारे तो शुं करी शके એટલે ઘડી ઘડી જા ભા એ ભા કાતળ નામ રાહુલ ઘડીક બી પછી ગાવા માંડા તે લઈ જાય ઈ લેતો જા વાહ વાહ હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ અર્પિત કર દો તન મન साथियों हो जाओ तैयार साले मु ही कहतो तो आपने ओ आंदो नहीं अद्भुत आ करी बेहे छे मामा दुर्गा भाभी नाम ले युवानों ने खबर होवी जोई वडीलों ने तो कदाच खबर है छे ई भाई एवं मोटू बलिदान आपू छे देश माटे चंद्रशेखर आजादे जे पिस्तोल नी गोली खाधी અને આ બલિદાન આપ્યું એ પિસ્તોલ પણ દુર્ગા ભાભી આપેલી હતી કેટલાય ક્રાંતિકારીઓને દારૂ ગોળો બધાયને ખાવું પીવું રોકાવું અને બધાયને ભગવતી ચરણ પધારો પધારો એમ ભાઈ ગટકાના આવો હમતભાઈ અમારે ગઢવીદેવને જોરદાર તાળીથી વધાવી આપણે નવ નાળવાના કુંભવાળી માર વેચી પધારો એટલે આવો હો જાવો તૈયાર સાથીઓ હો તો અમારા સંગઠન ના યુવાન ને કહું હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ અર્પિત કર દો તન મન ધન માંગ રહા બલિદાન વતન અગર દેશ કે કામ આયે હો જી મન બેકાર સાથીઓ હો જાઓ તૈયાર હો જી મન બેકાર સાથીઓ હો જાઓ કોઈને કામ ન આવે તો જીવન બેકાર છે દુર્ગા ભાભી આ દેશની ધરતીની નારી શક્તિની શું પ્રેવળ છે હું વાંચો તો ત્યારે આપણને વિચાર થાય પોતાના પતિએ બમ પરીક્ષણમાં એનું આખી વાર્તા ક્યારેક આપણે કરશું એનું મૃત્યુ થયું છતાંય બધાય ભાંગી ગયા ભગતસિંહ જેવા તૂટી ગયા ચંદ્રશેખર આઝાદ જેવા તૂટી ગયા પણ આ બાઈ ન તૂટી અને કેટલી એની વાતો ઘણી મુંબઈમાં જઈને મોટા અંગ્રેજ ગવર્નરો ઉપર ફડાકા એકલી રાતમાં કર્યા ઘણી બધી વાત છે પણ મારે આ ગીત ખાલી કડી ક્યાં લાગે એ તમને કહું સાન્ડર્સને જ્યારે માર્યો
चंद्रशेखर भगत सिंह बधाए लाला लजपत राय ने लाठीचार्ज करायो तो जनरल स्कॉट और जनरल सैंडर्स एमां सैंडर्स ने ज्यारे मार्यो अने एने मार्या पछी अंग्रेजो गांडा बनी गया के आ भगत सिंह बधाए ने गोतवा छे अने राते दुर्गा भाभी हता पोतानो दीकरो नानो एनुं नाम सची अने राते बधाए आव्या भगत सिंह राजगुरु ने बधाए પણ વે પલટો કરીને આમાં ભગતસિંહે અંબોડો પહેલી વાર છોડ્યો અને વાળ કટવા એને કેટલું વહેમું લાગ્યું હોય છે માથે ટોપી ઓઢી પાઘડી કાઢીને ઓલી ગોળ સાજાવાળી ફરતા સાજાવાળી જે આપણે ફોટામાં જોઈ ટોપી અને ઝીણી ઝીણી મૂછું રાખી રૂપાળો તો બહુ હતો પોતે છતાંય મેકઅપ કર્યો દુર્ગા ભાભી કે મેં જિંદગીમાં પહેલી વાર મેકઅપ કર્યો આ નારીને આને મેકઅપ કરવાનો હક છે ભલા માણસ અને ભૂરડી બાઈ બની પણ એ હાંજે આવીને કીધું કે અહીંથી લાહોર કલકત્તા વયું જવું છે ટ્રેનમાં અને ચારે બાજુ પોલીસના પેરા લાગી ગયા ક્યાંયથી નીકળાય એવું નથી કોકે કીધું દુર્ગા ભાભી તમારે ભગતસિંહનું પત્ની બનવાનું છે એક બે સેકન્ડ માટે નારી શક્તિ એનો કલર બદલી ગયો અને પછી કીધું કે હિન્દુસ્તાન નહીં પણ દુનિયામાં કોઈની ત્રેવડ નથી દુર્ગા ભાભી એટલે લક્ષ્મણજી જે સીતાજીને ભાભી કહેતા હતા ઈ વાળા ભાભીઓ ભાભી કેમ છો ઈ વાળા ભાભી નહીં બધાયથી ભગવતી ચરણ વોરા મોટા હતા એટલે એને બધા ભાભી કહેતા મા તરીકે માનતા હતા એટલે કીધું કે કોઈની તાકાત નથી કે દુર્ગા ભાભીની કઈ હકે તમે મારા પત્ની થાઓ પણ તમે મારા દીકરા જેવા બધા છો અને દેશના માટે બધું કરવા માટે તૈયાર છું અને એનું એને ખાલી એનો રોલ કરવાનો હતો ભગતસિંહના પત્ની પોતે બન્યા સતી ભગતસિંહના હાથમાં બાવડું પકડાઈને રાતે દીધું 10:30 વાગે ટ્રેન પકડવાની હતી પાંચ છ કે વરહની આસપાસનો દીકરો પોતાનો એનું નામ સચી અને ચંદ્રનું પણ એક નામ સચી છે આ કવિતા મને ક્યાં લાગી બરોબર એટલે કહું બાવડું પકડીને ભગતસિંહ કીધું હાલે કેમ મને કેમ આપો છો આ છોકરો તો કે બસ તું ભેગો રાખ ભગતસિંહ અને આગળ રાખ બાવડું પકડીને આને તેડી લે કાં તો કે આપણને કોઈ ઓળખી નહીં શકે અને ભૂરિયા મેડમ પોતે બની ઓલો ભૂરિયો સાહેબ બન્યો નીકળી જવા માટે પણ કદાચ ઓળખાઈ જાય અને જો ગોળીબાર થાય તો ભગતસિંહ મારા સતીને આડો દેવાનો છે અને તારે નીકળી જવાનો છે ભગતસિંહની દેશને જરૂર છે આ દુર્ગા ભાભી કહે છો ભગતસિંહની દેશને જરૂર છે મારો દીકરો સતી આડો દઈ દેજે પણ માં છે ને સરાક જળજળિયા તો આવે ને આંખમાં કદાચ છેલ્લી વાર મારા દીકરાને હું મળતી હઈશ તઈ છે વિનાશ આંખમાં દેખાણી તઈ સતી એટલે ચંદ્ર અને સતી દુર્ગા ભાભીને કહેતો હોય છે મને આ ગીત ન્યા બરોબર લાગે આ એક જ કરી ભજનમાં આપણે ત્યાં એક ગવાય છે
કીધું નહોતી રે ધરતી નહોતા આકાશ નહોતા નવ લખ તારા એવું, પણ મહાત્મા ઈશ્વરદાસજી એ સપાખરામાં આવું કઈ કીધું છે. શું કીધું છે? કઈ નહોતા પવન પાણી જળા થળા અહંકાર પાણી નાહી પૂરો એક ભી ગોપા બેડા હલતી મેદાન માથે જબ લોની ભોજ હામે ભર ભાન રાજા જાજ જબ લોની ભોજ માથે એકલો પ્રતિ કો રાણો હજ કો એક તાવી ના તું નામ દાણ માજા રાજપૂત ભોજ માથે જો બેડા નાર પિતા મહાદેવ નામ લારા દાની ના હજારા લઈ હન પ્રણ ભાને લાડો રાણો હસ મારા ભાઈ સુકારા રાજન જને જો કારા હલ કારા છડી બાળા હામે નગારા તાળો પૂજા ઉપડા રાજન જને રાજન ટોપાવાળાઓની અને અમારા શંકરદાન બાપુ દેસાઈ કીધું આ એક કડી કહી દો એટલે આપણે આઝાદી માટે બધું. શું કીધું એને? 15મી ઓગસ્ટ નહીં તો 14 ઓગસ્ટ 1947 નાગન બરાબર રાત ના 12 વાગ્યા તેથી ભારતી જનો ના આગલે ભડકતા. શંકરદાન બાબુ 14 ઓગસ્ટ 1947 નાગન બરાબર રાત ના 12 વાગ્યા ભારતી જનો ના આગલે ભડકતા આપણો પર્વ 75 વર્ષ એટલે પોણી સદી થઈ ગઈ અને ભગવતી પીછળના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મને પીઠડ મને પ્રાણ થી પ્યારી અને નેજાળી ની વાત નિરાળી
એકાદવાર હું બોલ્યો છું, મોણિયા બોલ્યો તો ચારણત્વની જયારે વાત આવે, અઢારે વર્ણ મને તમને દેવી પુત્ર માને તો આપણી ઘણી બધી જવાબદારીઓ આવી જતી હોય છે, આપણે એ પ્રમાણે જીવવું પડે. નકર હમણાં અમારા વિદ્વાન મુરબી લાખણસિંહભાઈ ગઢવીનો એક વાત વિડીયો નાનો મેં સાંભળ્યો, બહુ મને મજા. ઘડીક વાર રહો ભાઈ, હા વાગ ધબધબાટી બોલે ને તડે આવી જાઉં. તમને ખમારે બધા યુવાન આમાં અમુક નામ અમે ખાલી આમ આવે લઈ લઈ, બાકી બધા એટલા બધા પોરમાં છે. આજ એક એક વાતો જવા દો, એમ કહું તૂટે છે હાવ. એટલે ઘણી બધી જવાબ, એટલે હું વાત કરતો હતો કે એમને વાત કરી મને ગમ્યું બહુ કે ભાઈ ચારણનો દીકરો હોય, 9 લાખ રબડિયાળીઓ આપણે ત્યાં થઈ, બધા માને છે, અને ચારણના દીકરાના પગ એકી બેકી રમતા જતા હોય, અને ક્યાંય પણ તેજમાંથી ઉતારવો પડે રાઉન્ડ લીધા પછી, અથવા તો ક્યાંય પણ, તો આવતી પેઢી વિચારીને એમ કહે આ તો ભણેલી પેઢી અત્યારે આવે છે, એ જોઈને એમ કહે ભાઈ આમાં આમાં પીઠળ થતી હોય છે, આનામાં મોગલ થતી હોય છે, આનામાં હોનલ થતી હોય છે, આનામાં આવડ થતી હોય છે, કારણ કે આ તો 21મી સદી છે, ભણેલા માણસો આવે છે, એ બધું પૂછે. અને છત્રીનો દીકરો હોય એના પગ એકી બેકી રમતા જતા હોય, દારૂ પીને બજારમાં જતો હોય તો જોઈને કાયલ પૂછે પોતાનું શરીર નથી હાસી શકતો, આ રજવાડા હું હાસવતા હોય છે, આ પેઢી પ્રશ્નો કરશે આવા, આ હાસ હોય છે એમ, કારણ કે સાચી વાત બધાની આમાં જવાબદારી આવે. આયુરનો દીકરો હોય ને કોકના મકાન ખાલી કરાવવા જાય, એટલે કોક તરત એમ કે ભાઈ આ આ આ કોકના આહિરા ખાલી કરાવી એ હું બીજાને આહિરો આપ્યો હોય છે, આ હાસ હોય છે એમ. 21મી સદીની પેટી મને તમને પ્રશ્નો કરે, એટલે આ જાળવવા માટે આપણે જાળવી રાખવું પડશે. વાહ વાહ વાહ, રામસિંહ મામાએ સરસ મજાની ફરમાઈશ આપી છે, હું લઈ લો, પણ એની પહેલા મામા મારી ફરમાઈશી છે, પછી હું એ બધું મજા કરાવી. પણ મને આ ગીત ગમે છે જવાબદારી માટેનું, તો 2-3 કડી ખાસ ઘરનો ડાયરો છે ચારણો માટે મેં આ ગીત લખ્યું. પણ બધાય ચારણો મેં કીધું ને કે અમારી અમારે બધાયના માટે અમારે કહેવું પડે, ઇતિહાસોને સાચવવા પડે, સાચું કહેવું પડે, આવું બધું ઘણું આવે, અને સમય પ્રમાણે અમે જેટલું બદલવા જાય એટલા અમે ન બદલીએ, અમે અમારું જે છે એ રાખતા રાખતા બીજું કાંઈ સમયની સાથે જોડાવવું જરૂરી છે, પણ બધું ભાન ન ભૂલી જાવી એમ. એટલે મારો છોકરો છે 6 વર્ષનો, 6.5 વર્ષનો, એકથી હું આવી રીતે ક્યારેક રીજ, આમ તો હું રિયાઝ બહુ ન ફાવે મને, પણ કંઈક મોજ આવે થોડી પેટી લઈને આમાં હું ઘડીક વાર મોજ કરી, તો મને કે મારો દીકરો મને કે મારે ગાવું છે એમ. મેં કીધું ગવાય નહીં, આ બધું અઘરું છે, રહેવા દે ને, ગાવા અઘરું, ગાવા કરતાં બીજું અઘરું સમાજમાં રહેવું બહુ અઘરું છે, આરપાર ઉતરી જાય તઈ હાચા. પણ પછી મને વિચાર આવ્યો કે ગાવામાં વાંધો નહીં, આપણે ચારણો છે, આપણે સંસ્કૃતિ છબર ગીતો વાતો દુહા છંદ એ જરૂરી છે, હા એવું એવું નાય નથી, પણ જો ગાવું જ હોય અને કોઈને આપણે કંઈ ઓલું કંઈ જાહેરાત કે હોય તો કહી દઈ, નકર ઘડી ખાવ આપણું બધું ભાઈ, ઘડી ખાવ બધું, કારણ કે આ મને ઘણી બધી વાતો છે, પણ એમ થાય કે નવું ગીત છે એટલે, કારણ કે આવા બધા મિત્રો આવ્યા છે એને એક એક મિનિટ કિંમતી હોય બધા ઊભા છે ને એને, એટલે થોડુંક આપણે રાજેશભાઈ આપણે કામ હોય તો અહીંથી કહી દે, વાંધો નહીં, તો આમ થોડીક વાર આમ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો
સમજેલા યુવાન અને સમજણ વેલી આવી જાય તો સારો, પછી કઈ હાઠ પર આવી જ જાય એવું કઈ નું હોય. હમણાં એક બાપા મામા બજારે બેહે અને એમાં માલધારીનું ખાડું નીકળે, ભૂતળ ને બિનળ ને રાયણ ને ગીણી ને બધું જોતો જાય એમને. વાહ શું ભેવું છે ભગર ને, એટલે જઈને એ જોવે, પણ જોતા જોતા પાછો વિચાર કરે કે ઓલી પોળા હિંગવાળી ભગર છે એના હિંગડામાં એ ક્યાં પગ નાખ્યો હોય તો શું થાય. એક દી બે દી પાંચ દી દસ દી વિચાર્યું કે પગ નાખ્યો હોય તો શું થાય. અગિયાર મેં દી પગ નાખ્યો ઓળી કાઢીને બાપા ઓટે બેઠા, એને એમ થઈ ગયું કાંઈક તો જોવું છે. અને ભગર ભડકી ઉલાળી ઉલાળીને પછેડ્યા, બાપાનો પગ રાંઠવું કરી દીધો, ત્યાં તો ગોવાળ જોડ્યો, ધો ભગર ધો ધો ભગર ધો, માંડ ધીરી રાખીને પગ કાઢ્યો તો રાંઠવું થઈ ગયો. તો પછી કોઈક ડાયા માણસે આવીને કીધું, બાપા આ તમે હાઠ પાંઠ વરે આવો વિચાર, તમને તમને એટલી ખબર નથી પડતી, આ ભેના હિંગડામાં કઈ હાથે કરીને પગ નાખાય, થોડુંક વિચારવું તું ખરું ને. એ કે દહ દી વિચાર્યું, થોડુંક વિચારવાની ક્યાં વાત કરો, અગિયાર મે થી પગ નાખ્યો એમ. એટલે વિચાર હારા આવે ઉંમર હોય તો એવું કઈ નહીં, ગમે વિચાર આવે. ભેના હિંગડા કે થોડુંક વિચારવું તું ને, કે દહ દી વિચાર્યું, કે અગિયાર મે થી પગ નાખ્યો. એટલે એવું છે, પણ આ જવાબદારી શું છે આપણી, એ જો રે તો ગવાય ને કલાકાર થવાય. તો મને એવી મોજ આવી ને પછી એક ગીત લખ્યું. એટલે સમગ્ર ચારણ સમાજ હોય હાડા ત્રણ પાડામાં, એ પોતાના દીકરાને હું હીખામણ આપે એવું છે, મજા આવશે. બેટા વાત બાપ દાદાની, માં કેતી હોય એવા આંગળા ઘણા છે, પણ બાપ કેતો એવું નથી આવ્યું, એટલે મેં આ પ્રયાસ કર્યો. કે બેટા વાત બાપ દાદાની, આપણે કોણ છે આપણા બાપ દાદા, આ બધાય વતી થોડુંક સાંભળવા ખાબ તો થાની. હવે પેલી કડી એને કીધી મેં કે સાંભળ પછી કલાકાર થવાય. આપણું કુળ તો એવું જડું બેટા, અનવરણ ચારણ વિખ્યાત. આપણું કુળ તો એવું જડું બેટા, અનવરણ ચારણ વિખ્યાત. એક એક ઘરે એક દી આવી આય રમતી હતી, આવી સસતી ઉજ્યા સાક્ષાત. અને વડા દૂધ કૂળ વડવાના, અને હેવા જેને આપ વડવાના, વડા દૂધ કૂળ વડવાના, હેવા જેને આપ વડવાના. બેટા વાત બાપ દાદાની, વારી જાઓ બાપ. અમારે દેવાજભાઈ સરપંચ સાહેબ કોળી સમાજ માંથી છે, અને એમનું પણ હું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને અરે આપણું કુળ તો આપણું કુળ તો ઉજળું બેટા, અને વરણ ચારણ વિખ્યાત. દુનિયાને પાછી ખબર છે વિખ્યાત. એક એક ઘરે તેથી આય રમતી હતી, શક્તિઓ જ્યાં સાક્ષાત. અને બધાય માટે બધાયને આશીર્વાદ આપ્યા,
અને હવેની કડી અદ્ભુત છે, આ સમજણો વધ્યો એટલે વડા દૂધ કુળ વડવાના, આપણા વડવાઓના દૂધ ને કુળ બે ઉજળું છે, શેષ નાનો મહેશ ડાડો એમ દો પખ ઉજળા, વડા દૂધ કુળ વડવાના, કેવા વડા કુળ ને દૂધ કે હેવા જેને આ ભડવાના, એટલું ઊંચું જ લેવલ હોય એમ. અને હવે નીકળી સાંભળજો, ઓકના હાટું એ કરવા ત્રાગા અને મરવું હવની મોર, કેટલા ગામડે ગામડે જ્યાં જાય ને કે અમારા અહીં સાયણ આયુ બેઠા છે અને અમારે છે ને અહીંયા ત્રાગુ કરેલું છે કોકના માટે બોલો, અને તોય અમારા બધા ઉપર એની જ કૃપા છે. કોકના હાટું એ કરવા ત્રાગા અન મરવું હવની મોર, હવે મજા આવે એવું છે. અરે ખોરડા નાના પણ એના વડ ખોખારા, ખોરડું નાનું પણ ખોખારો જબરો, જેના ખોખારા ઉપર જીવી જવાયો. ખોરડા નાના પણ જેના વડા ખોખારા, જેને જોગ માયાનું જોર, ઘણા કે આ કોના જોરે ઉલળે છે, જેને જોગ માયાનું જોર, પાછા એકે એક ચારણો એવા, જેના ગજા ગિરનાર ના જેવા, એકે એક ચારણો એવા, જેના ગજા ગિરનાર ના જેવા. અનેક વાર્તાઓ છે, અનેક વાતડીઓ છે, જ્યારે જ્યારે જરૂર પડી છે પછી એ રજવાડા હોય તો ભલે ગમે એ હોય ચારણ. અરે હમણાં હું વાંચતો તો અમારા ચારણ જાડા ચારણ થઈ ગયા, અકબર બાદશાહની કચેરીમાં પણ એ બેઠેલા, અને વાતો ઘણી જ પણ ટૂંકમાં નાનું યાદ આવ્યું એટલે. અને એમણે જગમાલ મહારાણા પ્રતાપના નાના ભાઈને, એમને તો પ્રતાપારે વાંધો પડ્યો, પછી એમના જાડા ચરણ મિત્ર હતા, અને એમણે કીધું કે મારા માટે કાંઈ નથી, હવે તમારે કાંઈક કરવું જોઈએ. અને દિલ્હી ગયા અકબર બાદશાહને ત્યાં દિલ્હી જાડા ચરણ પોતા માટે નહીં, અને એને એને પાસે રહીમ ખાન ખાન એટલે હિન્દુસ્તાનનો એ વખતનો વડાપ્રધાન કહેવાય અબ્દુલ રહીમ ખાન ખાન, એને મળ્યા અને એના બે દુહા કીધા, રહીમ ખાના એટલે વડાપ્રધાનના બે દુહા કીધા, પોતા માટે નહીં જગમાલ માટે. અને એને જઈને કીધું કે ખાન ખાના નવાબરે ખાંડે આગ ખરંત, પાણી વાળા પ્રજળે અને કે તૃણ જેડા ઉગરંત, ઈ કે હે નવાબ ખાન ખાના, તારા ખાંડે તારા તરવારના ખાંડાનું ખાંડું એવું છે કે પાણી વાળા છે ને ઈ હળગી જાય ને હાવ કોરા હોય ઈ બચી જાય, બોલો પાણી વાળા પ્રજળે અને તૃણ જેવા ઉગરંત, હાવ તરણા જેવા ઉગરી જાય, કેમ જેનામાં પાણી હોય યુદ્ધમાં લડીને મરી જાય ને બાકી તૃણો જેવા તો ઉગરી જાય, એ તો ભાગી જાય. આવા બે દુઆ કીધા, ખામ ખાન ખાના નવાબરો બડો અચરજ બડો એ, ક્યું સમાણો મેરું મન યું ત્રિહથી દેહ, આ ત્રણ હાથ જેવડા તારા દેહમાં તારું મેરું જેવડું મન કેમ હમાણું. અને એને કીધું માગી લ્યો કવિરાજ, તો કે જહાજપુર પરંગણું જોઈ છે આખું, એટલે કે આપ્યું કે મારા માટે નહીં જગમાલ માટે રાજપૂત માટે, એટલી એ જગ્યાએ દીધું હા, અને એને આપી દીધું તમારા માટે કવિરાજ, તો કે મારે કાંઈ નથી, તો આ તો મારો મિત્ર રખડે છે એટલે, અને એ કાયમે એના માટે આવી ગયો. હામો પછી રહીમ ખાન ખાને એને દુહો કીધો, રહીમ ખાન ખાને વખાણ કર્યા જાડા ચારણના, એને કીધું ધર જડ્ડી જડ્ડા અંબર, એ કે જાડા ત્રણ ચાર જણા છે જગતમાં હોય, કે કવિરાજ ચારણ ધર જડ્ડી જડ્ડા અંબર અને જડ્ડા ચારણ જોયે, એક ધરતી જાડી છે દુનિયામાં, એક અંબર એટલે આકાશ જાડું ને એક ચારણ જાડા હોય, જાડા એટલે શરીર ખાલી જાડું એ વાત નથી, આ ધર જડ્ડી જડ્ડા અંબર જાડા ચારણ જોઈ, જાડા નામ અલાહરા અવર જાડા ન કોઈ, એક ભગવાનનું નામ જાડું એક ચારણ જાડા ધરતીમાંથી, એક ધરતી ના આકાશ એટલા જાડા છે, એને દુહો કીધો એટલે એક એક ચારણો એવા જેના ગજા ગિરનાર ના જેવા. અને હવે સાંભળજો, વટથી રહેવું અને વટથી કેવું અને દુનિયા હામે વટની જ વાતું રખાય, આટલું થયું હોય. બીજું કહું, હમણાં છેલ્લા પ્રોગ્રામમાં મારે થોડી ચોખવટ કરવી પડે છે, કોઈને કોઈ દી ફાકું ન રાખવું, રાજપૂત હોય તોય ભલે, આયર હોય તોય ભલે, અને કોઈ પણ પટેલ હોય, કોળી હોય, બ્રાહ્મણ હોય, સાધુ કોઈ પણ હોય, એને કોઈ દી મનમાં એવો મગજમાં ન બહેર લેવું ચારણો અમારા ગીત ગાયક, અમારા દુઆ ગાયક, અમારી વાર્તાઓ કરી, હા, કારણ કે અમે શક્તિના ઉપાસક છીએ,
तो शक्ति कई महाराणा प्रताप पची पची वर्ष पाणा न ओसिका कर्या पण अकबर बादशाह ने चरणे न गयो इनी अंदर पड़ेली शक्ति ना अमे वखाण कर्या छे राणा प्रताप ना नथी कर्या देवाजोदरे नो दीकरो आपी दीधो तो बलिदान देवानी जे एनी शक्ति छे शक्ति ना अमे उपासक छी देश माटे काय पण करे कोक माटे करे ने अमारे द्रेवाई ने एटले एना गायक ज्ञातिना ज होय तो अटाणे घणा छे बधाई ननो गई એટલે એની અંદર પડી જે શક્તિ છે એના અમારાથી રેવાય નહીં એટલે એટલે વટથી રેવું અને વટથી કેવું અને વટની વાતું રખાય એ તો જોગ માયા હું તારા હારું કાયમ જાગતી રહે બેટા તારો કોઈ દિવાંગો થાય નહીં વાળ અને નથી કોઈ રૂપ ને નમતા સદા ફોન બાઈ ને ગમતા એ બેટા વાત બાપ દાદાની તુહા બળવા ખાબ દો થાની અને માગું ખરું કોની પાસે આની વાહિની લીટીમાં આવશે ગાંગલા ના કદી એ ગીત ના ગાવા અને વાણીમાં વિવેક તારણમાં વિવેક હોય એટલો કોઈમાં ન હોવો જોઈએ વિવેક એટલે શું ભાઈ ગમે ત્યાં તાળી નો નખાય આપણા વિશે કોઈક બોલે તો આપણાથી જાહેરમાં નો બોલાય એની વાણીમાં વિવેક વાસ માગવું કોની પાસે અરે દરિયો નદી અને ડુંગરા ફૂરજ અને આપની રાખે આશ દરિયો તારી માજા ન મૂલે એના પાસે આશા નદીઓ કાયમ વહેતી રહેજો એ માગવા આપ હે વરસાદ હવે આવી જા મારો બાપ માણા પાસે નહીં દરિયો નદી અને ડુંગરા ફૂરજ આપની રાખે આશ અને દરિયો નદી અને ડુંગરા ફૂરજ આપની રાખે આશ વાહી લો હવે નહીં યાદ આવે પણ છેલી કડી આટલી વાતો એ યાદ તું રાખે મેં મારા દીકરાને કીધું પણ સમગ્ર ચારણ બાપેના દીકરાને કીએ એવી વાત છે આ આટલી વાતો એ યાદ તું રાખે બાપની મારા બાળ આટલી યાદ રાખી તો જોગ માયા ઉતારા હાડું કાયમ જાગતી રહે ને વાંકો થાય નહીં વાળ તારો વાળ કોઈ દી વાંકો નહીં થાય અને રૂડી શીખ રાજ ચારણની હાલાત્રણ પહાડ ના પણની સરસ રીતે બધાય આપે છે અને પાલાભાઈ ગઢવી અમારે પીઠળ કૃપા આ ફર્ટિલાઇઝર અરે આવું બધું આસું અઘરું પડે ફર્ટિલાઇઝર પીઠળ કૃપા ફર્ટિલાઇઝર એમના તરફથી 2100 રૂપિયા રોકડા આપવામાં આવે છે અને હવે મારે મામાની ફરમાઈશ થોડા માતાજીના ભાવ વાતો તો ઘણી બધી છે પણ આટલી વાતો યાદ તું રાખે બાપની મારા બાળ તો જોગમાં આવું તારી હાટું કાયમ જાગતી રહે ને તારો કોઈ દી વાંકો થાય નહીં વાળ રૂડી શીખ રાજ ચારણની અને હાડા ત્રણ પહાડના પણની આ બધાયના માટેની છે એટલે મામાની ફરમાઈ છે એટલે શિરે છે લોબડી અને ચારણ શું ગઢજું નાણાની નાગબાઈ
पाटरा में जाती आऊं, पाटरा में जाती आऊं, लागे लागे, 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 लागे
ભૈરે કપારે નો લેહડા નો સૂત મોજની વસ્તુ જુદી છે અહીંથી બધું વાસવાન છે આ શું છે સન્માન હા એમ અને કરવાનું છે પણ આપણે રાઉન્ડ પૂરો થઈને સીધું લઈ લઈ એવું કરી આ એવું એટલે મજા આવે એ નહીં કરવું તો પડે ને પણ આપણે હું તરીકે એક પ્રસંગ ને આ એટલે મજા આવશે એમ ભાઈ દેશી માણસ છે હા કચ્છમાં મેં ઊભા કર્યા તમે સન્માન કરો તો ઊભા થયા તો આમ જોયું હતું કે મજા આવી ગઈ એમ અમને મજા આવી ગઈ એને તો એમ લાગ્યું કે આ મને ક્યાં કાચ્યો વીછમાંથી એ દેશી માણસ રહી ને એનું એવું બધું થાય હા મજા આવે પણ આ રચના યુવાનોને બહુ ગમે અને સોનબાઈમાં ચિલો શક્તિ વડ તણો અમે ચારણ સુકી જાત જન્મી નોહત જગતમાં અમારી મઢડે સોનલ માં હા પિંગલસિંહ બાપુ કહે છે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ક્ષત્રિકો કાજ સુધારણ ચારણ ચારણ મંડન દેવ સભા કા અને સેલ સુતા એટલે સેલ એટલે હિમાલયની દીકરી પાર્વતીની એમના દીકરા છે ચારણો એમ એટલે દેવીપુત્ર આપણે કહેવાય એટલે આ જગદંબાની બે ત્રણ કડી હોનભાઈ માની કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણેન મે સંસાર સગળો ભગવાન દેવી
ધળ હળે જો તું જોગ માયા ધૂપ દીપ કરને મોરલા તારો એ જી થોડી ઘડી મને કાંઠ આપણી કવિતાઓની કેવી મજા છે. અરે ખોવાયેલી મારી એક વાત ને હું હવે છેલી વાર ખાદ પાડી લઉં. આ મોરલો આ એ મારી ખોવાયેલી વાત ને હું હવે છેલી વાર ખાદ પાડી લઉં. અને મેઘરાજા તારા એવલા લાખ ધોધો માંથી ખેંચવા દે એક તાર. કવિની શું કહેવાય એની તાકાત જોઈજો તમે. મેઘના જે દોરા જેવા તાર આવે છે ને એમાંથી એક તાર લઈને વીણા બનાવીશ બોલતો પોતાના સ્નેહી માટે વગાડવા. મેઘરાજા એ લાખ દોરા માંથી ખેંચવા દે એક તાર. અરે બેહાડી સુર બાકી ના પછી બજાવી લઉં બીના. મોરલા તારો થોડી ઘડી મને દેની. મને એક ઓલો હિરણનું મેં ગીત લખ્યું છે. આ હિરણનો કાંઠો છે ને. હા તો એમાં એકાદ કડીને યાદ આવે તો મુખડું કહું. ત્યાં તો હિરણ કાંઠાનો એ હુંકાર રે મારો તાણે સે દલડાનો મેઘરાજા તારા તાર માંથી ખેંચવા દે એક તાર આવ્યો કે ખેંચી લે. આટલો આવ્યો ખરો એમ. હજી પીછળ આટલી લાજ તો રાખે છે. આમાં બધું અનુભૂતિ નું હોય બાકી કઈ ન દેખાય આપણે બધા માટે. એટલે મને આ ગીત હું ક્યાંય બોલ્યો જ નથી એટલે મજા આવશે. હિરણ કાંઠાનો એ હુંકાર રે મારો તાણે સે દલડાનો તાર ખેંચે છે દુનિયા આખી ને અહીંયા આવવાનું મન થાય. કડી સાંભળજો કે ઘાટા કિનારા કેરા ઘૂંઘટા માંથી સ્નેહ નું કરતી સ્મિત. આગળ પુલ ઉપર જઈને આમ ઉનાળામાં જોવો ને તો ઘાટા જાડવા પછી વસાડથી તબકાય દાંત કાઢતી એવું લાગે. ઘૂંઘટો આમ કર્યો એમ. અરે ઘાટા કિનારા કેરા ઘૂંઘટા માંથી સ્નેહ નું કરતી સ્મિત. અને પથરા ચીરી અને પાતળી જો ને પથરા ચીરી ને પાતળી કહેવા ગણગણતી જાય ગીત રે. આ
મારો તાણે સે દલાલો તાર ને હવે જે ઉપમા છે એ છે સાંભળજો ગીરમાં નાનો ગુનો હોય ઉપર હેઠે મોટો ગુનો હોય મામા એમાં ઓસિંતાની માછલીઓ આમ પડપડ પડપડ રમતી 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 ભી પછી એ કરે ગુનામાંથી એટલા ગુનામાં જાય એની ઉપમા જોજો કેવી કે ઘણી માછલીઓ કેવી ખાબકી ઘૂમે ઓલા નો ખાપડી જ્ઞાનીર ઉપમા જોજો ભડર જુણે જાણે ભીષ્મ માથે ચાંદ પૂનમ નો ઓલો કેવો શોભતો જળમાં જાણે કે દેહે જવાબ જાણે ઉતર્યો ધરા પર આભ રે આખો આભ જાણે ધરતી માંથી ઉતરી ગયો હોય હુંકાર રે મારો તાણે સે દલ અને છેલી કડી ભરું નાળે જેની ભેખડ્યું તું જે એવડી માતા ઉદાર અન રાજ હાવજડા કેવા લાગતા રૂડા રાજ ઓલા હાવજડા રાગ લાગતા રૂડા કેવા લાગે એને ઈશ્વરની અણહાર રે આપણે તો જોયો હોય ને વૈશાખ શુક્લ સૌદશ વિશાળ રવિ હોત અસ્તગત સંતકાલ પ્રહલાદ કીન જે પ્રહલાદજીને જે દેખાણો હતો અને થંભમાં બધભરી નીકળી એટલે રાજ હાવજડા કેવા લાગતા રૂડા એને ઈશ્વરની અણહાર રે આ તો હિરણ કાંઠાનો હુંકાર રે મારો તાણે સે દલડાનો તાર એટલે આ 12 વાગી ગયા એટલે એ હે અપના રાજપૂતાના નાજી સે તલવારો મે તળ 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 એ હે અપના રાજપૂતાના નાજી સે તલવારો મે ઇસને સારા જીવન કાટા પરસી તીર કટારો મે જહા મતમ કા મતમ પલા હે આઝાદી કે નારો મે ભૂત પડી થી જહા હજારો પદ્મિનિયા અંગારો મે કુરબાની રાજસ્થાન કી ઇસ મિટ્ટી સે દિલ કરો જે ધરતી હૈ બલિદાન કી જય માતરમ જય માતરમ જય માતરમ જય
છેલે આ કડી એક બોલું છું, ઊંચા હાથ કરી અને જેટલા બધા આ બાજુ ઊભા થી લઈને આમ બધા માતાઓ બહેનો વડીલો ચારે બાજુ ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો. એને બધાને હાવ કઈ રવાતું ન હો ને. અરે કી ઘટેલી જો, વાહ જારણ, વાહ ભાઈ વાહ. એટલે નાખ દો વાંધો, પછી આપણે હર હર કરો. હર હર તો કરવાનું છે. કઈ ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ આત્મ જશેલ સુતા કા અને છત્રી કો કાજ સુધારણ ચારણ ચારણ મન આપણે ઊંચા હાથ કરજો બધા, હર 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 આવે ને ત્યારે બધા ઊંચા હાથ કરજો. એટલે મહાદેવ નો દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે ને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે. ગોળ ખાતા હોય હવે એની ઈજ ખબર નથી કે જાહે ક્યાં એવું થયું છે. હા, મકોડો મૂર્ખ ઘણો ખાવું ન લગરી ખાય એના કડના કટકા થાય તો કરડ ન મૂકે કાગડા. અદભુત ભગત બાપુ ના બધા એક ચણોઠી ને જોયા, ભગત બાપુ જોયે તો એક ચણોઠી માંથી આપણને કેવડો મોટો ઉપદેશ આપ્યો. ચણોઠી માંથી કેવડો, ચણોઠી છે ને એકદમ રૂપાળી હોય પણ મોઢું કાળું હોય. ભગત બાપુ થયું કે આવી રૂડી ચણોઠી ને મોઢું કેમ કાળું, ભાંગી અંદર થી ગરીબ ખાધું તો બહુ કડવું હતું. અને ભગત બાપુ દુઓ કીધો, અદભુત દુઓ, મજા આવશે. શું કે છે ભગત બાપુ, કડવી છે અંદર થી કડવી મોઢું કાળું એનું શું કારણ? કઈ જુગ તે ચણોઠડી જોઈએ નહીં તો ગળા લગણ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. જુગ તે ચણોઠડી જોઈ ગળા લગ ભણે ગોળી ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. પેટ કડવા હોય એટલે હર હર નો નાદ કરવાનો છે. મારે એક ગીરના નેહડામાં એક ચારણ હતો, એનું નામ હતું રામ. એ ચારણ શિવનો પરમ ઉપાસક ખરો, પણ કોઈ દી લોટો જળનો ચડાવેલો નહીં. હકીકત બની ગયેલી વાત છે આ. અને ઓટો શિવનો નેહડાની આગળ ખાલી આમ પાણા ભેળા કરેલા ઓટા જેવું શિવનો બાણ, અને ખાડું લઈ નીહરે ને એટલો બધો ખાડુમાં પડ્યો કે ઈ એને એનો વખત જ ન આવે લોટો ચડાવવા જવાનું. અને એ હાબળ બોથે બધો ઈ બેહું ગારો ને બધું પોતે બથો બથ ને એમાં નીકળે ને ખાડું ને આમ કરતો કરતો ખાલી ઓટા હમું જોઈને કે મહેશ, એ મહેશ હું રામ. એનું નામ રામ હતું, ઓલો મહેશ એટલે શિવ. એટલું કઈ વયો જાય, આખી જિંદગી એવું કર્યું, છેલ્લી ઘડી આવીને ખાટલામાં પીડ્યો તો તઈ એમ છેલ્લા ડહકા હતા, તઈ વિચાર થયો કે ઓહો મારો બાપ મારો દાડો શિવ મને માફ કરજે, મારી તો ભૂંડાયું મરવા ટાણે થવાની છે, કારણ કે આખી જિંદગી મહેશ હું રામ એમ કરી વયો ગયો, પણ એક દી કોઈ દી લોટો સડાવવા હું ન આવ્યો, મારું શું થાય. અને છેલ્લા ડહકા હતા અને આંખ જરાક બંધ થઈને પાપણીથી પાણી પડ્યા ને તો વાહેથી આમ આવી અને માથે જાણે આમ જણા 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 તેજ આવ્યું અને અવાજ આવ્યો વાહેથી, રામ એ રામ. કે કોણ? તો કે હું મહેશ. આખી જિંદગી કીધો તો મહેશ, હે મહેશ હું રામ ચારણ. એટલું કઈ ખાલી વયો જાતો અને આજ છેલ્લી ઘડીએ માં રામ એ રામ. તો કે કોણ? તો કે હું મહેશ તારો દાડો શિવ મહેશ આવી ગયો. આખી જિંદગી ત્યાં હેત નો પડકારો કર્યો ને, પોતાના હેત નો પડકારો કરો ને તો હેત નો હોવો જોઈએ. એટલે એને હુંકારો એકવાર દેવો જ પડે ભલામણ. એટલે ઊંચા હાથ કરીને મારી યારે જયારે હર હર આવે ત્યારે હર હર કરજો. દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા, મુગલો ભી તાકત કો જિસને તલવારો સે તોલા થા, હર પર્વત પર આગ લગી થી હર મંદિર એક ટોલા થા, બોલી હર હર મહાદેવ બોલી હર 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 જય હો. બોલી હર હર મહાદેવ કી બચ્ચા બચ્ચા બોલા થા, જહાં શિવાજી ને રખી થી લાજ હમારી શાન કી, ધરતી હૈ કલ્યાણ કી, વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ.
पार्वती पति हर हर मार 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 म